યાત્રાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. હાલ સીધા જ જઈશું તે તરફ. અમદાવાદથી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ધ્વજાયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવશે, ત્યારે અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી અમદાવાદથી સાળંગપુર ધ્વજાયાત્રાનો તેમના દ્વારા પ્રારંભ કરાવવામાં આવશે. તો ભક્તો દર વર્ષે સાળંગપુર મંદિરે ધજા ચડાવે છે, તો 120 ભક્તો ધ્વજા સાથે સાળંગપુર પણ પહોંચશે. તો તેમના દ્વારા થોડી જ ક્ષણોમાં ધ્વજાયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવશે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી છે. અમારી સાથે હાલ સંવાદદાતા આશુતોષ જોડાઈ ગયા છે. આશુતોષ, સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા થોડી જ ક્ષણોમાં ધ્વજાયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવશે, હાલ શું અપડેટ? જી, વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર પટેલ જે છે તે ઉસ્માનપુરા ખાતે પહોંચી ચૂક્યા છે અને હાલ કહી શકાય કે સારંગપુર ધ્વજા જે છે યાત્રાને પ્રસ્થાન કરાવશે. છેલ્લા 25 વર્ષથી આ જે પગપાળા સંઘ જે છે તે જતો હોય છે અને આજે તેનું પ્રસ્થાન કરાવવામાં આવનાર છે. ભૂપેન્દ્ર પટેલ જે છે હાલ પહોંચ્યા છે. તેઓએ ભગવાન હનુમાનની જે છે તે આરતી કરી હતી અને આરતી કર્યા બાદ હાલમાં તેઓ જે સંતો મહંતો છે તેમની સાથે બેઠક કરી રહ્યા છે અને ત્યાં જ ક્ષણોમાં તેઓ જે છે તે આને પ્રસ્થાન કરાવશે. 25 વર્ષથી સારંગપુર મંદિરે આ ધજા જે છે તે ચડાવાય છે અને 120 જેટલા ભક્તો જે છે તે દર વર્ષે સારંગપુર જતા હોય છે, જેમાં 65 લોકો જે છે પગપાળા પહોંચે, જ્યારે અન્ય લોકો જે છે પોતાના વાહનો મારફતે જતા હોય છે. એટલે હાલમાં કહી શકાય કે ભૂપેન્દ્ર પટેલ જે છે પહોંચ્યા છે, ભગવાનની પૂજન અર્ચન કર્યા હતા અને હાલ ક્ષણો બાદ જે છે તેઓ યાત્રાને પ્રસ્થાન પણ કરાવશે. જી આશુતોષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી છે, તો થોડી જ ક્ષણોમાં તેમના દ્વારા ધ્વજાયાત્રાનો પ્રારંભ પણ કરાવવામાં આવશે. તો તેમના દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી રહી છે, તો ધાર્મિક કાર્યક્રમમાં સીએમ દ્વારા હાજરી આપવામાં આવી છે.